અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને પાટણ શહેર સહિત જિલ્લામાં અનેરો ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. સૌ કોઈ રામ ભક્તિમાં લીન બન્યા છે, ત્યારે પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે પણ મન કી અયોધ્યાની થીમ ઉપર લોક ડાયરો રોજ યોજવામાં આવ્યું હતું. વ્યાખ્યાન, કથા અને 108 કુંડી સમરસતા યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે. યુનિવર્સિટી પરિસર ખાતે 108 કુંડી સમરસતા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે ઊંચ નીચના ભેદભાવને દૂર કરીને સંભાવનાને કેળવાય તો જ રામ રાજ્યની પ્રસિદ્ધિ જળવાય તેવા હેતુથી આ યજ્ઞ કરવામાં આવ્યો હતો, જેમાં યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર રોહિત દેસાઈ, રજિસ્ટ્રાર સહિત કર્મચારીઓએ આ યજ્ઞનો લહાવો લીધો હતો અને ધન્યતા અનુભવી હતી. કાર્યક્રમના પંચ દિવસીય આયોજન કરેલ છે, જેમાં આજે સામાજિક સમરસતા અંતર્ગત વિવિધ વિભાગોના કર્મચારીઓ અને કુટુંબ પ્રબોધન અંગે કુટુંબ પરિવાર પણ અહીં એક સાથે જોડાય અને 108 હવન કુંડી દ્વારા એકબીજાના મનમાં પ્રેમભાવ સાતત્ય જળવાય, અહંકાર વિના આ શૈક્ષણિક ધામને ઉચ્ચ શિખરો સર કરવા માટે આવા સામાજિક સમરસતા દ્વારા શૈક્ષણિક સામાજિક કાર્યો થઈ શકે અને દરેક વર્ગ હાથથી હાથ મિલાવી અને પોતાના કાર્યો કરી શકે એ માટેનો આજનો કાર્યક્રમ રહ્યો છે. સમરસતાનો એક સરસ પ્રોગ્રામ હતો. પ્રોગ્રામની અંદર વાલ્મીકી સમાજથી લઈને જુદી જુદી તમામ જ્ઞાતિઓને આ સેવાનો લાભ મળ્યો અને આયોજન બહુ સરસ રીતે કર્યું અને આ રીતે જો યજ્ઞને આ બધું સરસ થશે તો રામ રાજ્ય આ આવશે જ આપણા જોડે, એમાં કોઈ શંકાને શોખ નથી એમ. અને આવું ચાંસે તો સમરસતાનું એક સારું ઉદાહરણ બેસશે અને ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં 32 વર્ષના અંદર પહેલી જ વારે આ સમરસતાનો પ્રોગ્રામ રહ્યો.